તો અહીંયા જાત કર્મ સંસ્કાર કરમાયો છે. અને ભાગવતમાં બતાવ્યું છે કે સંતાન એટલે શું, કે સંતાન એટલે સમ્યતિ તનોતિ ઇતિ સંતાન તનો વિસ્તારે, કે તમે જે જીવનની અંદર કોઈ સારા કાર્યની શરૂઆત કરી છે એને આગળ વધારે, એને કહેવાય સંતાન. અને બાળકનો જન્મ થાય તો શું કીધું કે કાર્યમાં વિધિવત પિતૃદેવાર જન્મ થતા. ઉપનિષદમાં બહુ સરસ કીધું છે કે આપણા કુટુંબમાં આવનારું દરેક બાળક ભગવાનના આશીર્વાદ લઈને તો આવે છે, પણ સાથે સાથે પિતૃના આશીર્વાદ લઈને પણ આવે છે. ઘણીવાર સમાજમાં આપણે જોઈએ કે ઘરમાં 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષ થઈ ગયા અને બાળક ન હોય ને તો આપણે શું કહીએ કે પિતૃની તકલીફ છે, અને વધારે ચાલે તો શું કે પિતૃ નડે છે. પિતૃ કદી નડે? તમે તમારા બાળકનો ખરાબ વિચાર કરી શકો? ઠીક છે, મા બાપના એકબીજાના વિચાર અલગ હોય, પણ મા બાપ એવું સ્કીમિંગ કરે કે એવા પ્લાન કરે કે મારા દીકરાનું ખરાબ થાય, તો એ કદાચ જીવતા ન કરે તો એ મૃત્યુ પામે પછી એમ વિચાર કરે કે મારો બાળકને હેરાન થાય, દુઃખી થાય. પિતૃ કદી નડતા જ નથી. આપણા જ કર્મ આપણે ભોગવવાના આવે છે એને કહેવાય પિતૃ નડે છે. આપણા મા બાપે આપણા જન્મ માટે કેટલી બધી માનતાઓ કરી છે, હે ભગવાન સંતાન આપ, હે ભગવાન બાળક આપ. અને આપણો જન્મ થાય અને ક્યારેક આપણાથી એવા શબ્દ મા બાપ માટે બોલાઈ જાય ને, અને ત્યારે મા બાપના નિશાસા નીકળે કે આના કરતા તો તું ન હોત ને તો સારું હોત, અને એ જ નિશાસા આવીને આગળ જતા આપણને નડે છે. તો અહીંયા માણસને પોતાના કર્મને આધારે સુખ અને દુઃખ આવે છે. ત્રીજા શ્લોકમાં બહુ સરસ વાત કરી છે સુખદેવજીએ, કીધું છે કે ધેનુના નિયોક્તે પ્રાદા વિપ્રેભ સમલંકૃત તેલાદિન સપ્ત રત્નોગો સાંતકોભ્યામ બરામૂતા. કે ધૈનુના નિયોક્તે, ધૈનુના એટલે ગાય, નિયોતે નિયોત એટલે 1 લાખ, અને નિયોતે એટલે 2 લાખ. નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે, અને સમલંકૃત એટલે બધી ઘરેણાથી સજેલી ગાયોનું 2 લાખ ગાયોનું દાન કર્યું. જીવનની અંદર ગૌદાન, ગાયનું દાન 3 વખત થાય છે. તમારા ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય ત્યારે ગૌદાન કરવું, ઘરમાં કોઈ વડીલનું મૃત્યુ થાય ત્યારે ગૌદાન કરવું, અને ઘરમાં કોઈના લગ્ન કરતા હોય ત્યારે ગૌદાન. આપણે ત્યાં તો મહારાજ વિધિ કરવા આવે અને બ્રાહ્મણ લગ્નની પૂજા કરાવતા હોય અને ગૌદાનનો સંકલ્પ આવે તો ઓલા યજમાન 10 રૂપિયા કાઢીને મૂકી દે. 10 રૂપિયામાં 1 લિટર દૂધ નથી આવતું અને એની બદલે તમે આખી ગાય આપો છો. અરે આ તો બ્રાહ્મણ લઈ જવાનો છે, બ્રાહ્મણ પણ નહીં બામણ કહે છે, બામણ લઈ જવાનો છે, બ્રાહ્મણ લઈ જવાનો છે એ સમજીને તમે આપશો તો બ્રાહ્મણની જેટલી શક્તિ છે એટલા જ તમને આશીર્વાદ મળશે, પણ ભગવાનને અર્પણ કરું છું એ રીતે આપશો તો ભગવાનની શક્તિ હશે એટલું તમને આપશે. એટલે ગૌદાનનો સંકલ્પ કરવો જોઈએ. આમ તો લગ્નમાં આપણે કેટલા ખોટા ખર્ચા કરતા હોય, પેલી કંકોત્રી છપાવે ને, એક કંકોત્રી આપણે મોંઘામાં મોંઘી કંકોત્રી છપાવે, એની સાથે પેલા ચાંદીના સિક્કા મોકલાવે, અડધો અડધો કિલા મીઠાઈ મોકલાવે, પછી પેલા બેન્ડ વાજાવાળા હોય વગાડતા હોય ને ટૂટું ટૂટું, એમાં 500-500ની નોટ ઉડાડે, કારણ કે પેલા શૂટિંગમાં આવવાનું જ ને કે જો આણે 500ની નોટ ઉડાડી, કે આણે 100ની નોટ ઉડાડી, અને મોંઘા મોંઘા કેટરર્સ રાખે. જે લગ્નમાં આવવાના છે બધા રણ પ્રદેશમાંથી આવવાના છે. નહીં, હવે તો એક વર્ગ છે કે જે લોકો લગ્નમાં જમતા જ નથી, તમારા ત્યાં હાજરી પુરાવવા માટે આવે, તમને દેખાડવા માટે ખાલી પ્લેટ લે અને એમાં સલાડ લઈને પ્લેટ મૂકી દે, તમારા પૈસા ગયા. પણ ગૌદાનનો સંકલ્પ આવે ત્યાં લોકો આપતા નથી, એટલે ગૌદાન કરવું જોઈએ. અને ઘણીવાર તો શું કરે, ઘરમાં કોઈ પ્રસંગ હોય ને એટલે બધા મહેમાન આવ્યો હોય એટલે શું કરે, બાજુવાળાને કહે કે તમે મારું કામ કરશો, તો કે શું, એ કે અમારે ત્યાં લગ્ન છે એટલે ઠાકોરજીની સેવા નહીં થાય, તમારે ત્યાં ઠાકોરજીને પધરાવી દઈએ તો તમે મહિનો સેવા કરો ને એની. જેના થકી તમારે ત્યાં પ્રસંગ આવ્યો છે એ જ ભગવાનને તમે બાજુવાળાને ઘરે મૂકી આવો છો,
એક મોટી જાન જવાની હતી. લોકોને ગ્રીનિશ વર્લ્ડ બુક રેકોર્ડમાં નામ આવવાનું હતું, એટલી મોટી જાન. બધા ન્યૂઝપેપર વાળા, બધા ચેનલો વાળા બધા પહોંચી ગયા કે આવડી મોટી જાન નીકળવાની છે. અને જાન નીકળી, આગળ હાથી ઘોડા સૈનાઈઓ ગાડીઓ, મોટી મોટી ગાડીઓ બધી, એટલી મોટી ને કમસે કમ 15-20 કિલોમીટર દૂર સુધી એટલી મોટી જાન. બધા ચેનલ વાળા એને કવર કરતા હતા. અને એમાં એક જ વાત થઈ, જાન નીકળી પણ વરરાજાને લેવાનું ભૂલી ગયા. આગળ વાળાને એમ કે પાછળ હશે, અને પાછળ વાળાને કે આગળ હશે, અને અમુકને એમ કે વચ્ચે હશે વરરાજો. એટલે વરરાજાને લેવાનું ભૂલી ગયા, એટલે જાન જ્યાં પહોંચવાની હતી ત્યાં પહોંચી. તો જે કન્યાના પિતા છે કે કન્યાની માં છે, એને એમાં રસ છે કે તમે કેવડી મોટી જાન લાવ્યા છો, કે કેટલા હાથી લાવ્યા, કેટલા ઘોડા લાવ્યા છે. એ તો એમ જ કહેશે ને કે વરરાજો ક્યાં, અને વરરાજો નહીં હોય ને તો જાન પાછી લઈ આવવી પડશે. હે, એવી રીતે આ વરરાજો છે ને એને આગળ રાખીને આપણે જવાનું છે. લગ્ન પ્રસંગમાં તો ભગવાનને પહેલા બોલાવો. એક ભાઈ મને પૂછે કે શાસ્ત્રીજી, એક પ્રોબ્લેમ થાય છે કે ભગવાનને એટલા બધા નામ છે, અમે ભગવાનને શું લખીએ, કંકોત્રી કેવી રીતે લખીએ? મેં કીધું તમે જે નામથી ભગવાનને કંકોત્રી લખશો, કારણ કે ભગવાનના તો હજારો નામ છે, કોઈ પણ નામથી તમે લખશો એ ભગવાન સુધી પહોંચી જશે. હરી તારા છે હજારો કિયા નામ લખવી કંકોત્રી, લક્ષ્મી કંકોત્રી.